गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने ધોરણ 4 માં ફરીથી વિષય ગુજરાતી માં પાઠ 11 ઊંટ અને ફકીર વિશે સમજીએ. અહીં આપણે એક વાર્તા આપી છે, એ વાર્તાને આપણે વિગતે સમજવાની છે. એક ફકીર છે અને એક ઊંટ છે, એનો માલિક છે. બંનેની વાત અહીંયા કરવામાં આવી છે અને આ પાઠની અંદર અવલોકન શક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે વ્યક્તિની અવલોકન શક્તિ કેવી હોય તે આપણે સમજવાનું છે. તો હવે પાઠ સમજીએ. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એટલે કે એક ફકીર, ફકીર એટલે કે અહીંયા જે ત્યાગી અથવા વૈરાગી, જે મુસલમાન આપણે જોઈએ કે શું કહે છે, ફકીર કહેતા હોય કે શું, વનવગડો, વનવગડો એટલે કે જંગલમાંથી પસાર થતા હોય છે. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. જે ફકીર હોય છે તે જંગલમાં, અને ફકીર હંમેશા ફરતા જ હોય છે, જે જંગલમાંથી પસાર થતા હોય છે, એટલે એક વેપારી હોય છે તેમને સામે મળે છે. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? શું કહે જે પેલો વેપારી ફકીરને કે ફકીર બાબા, આટલામાં તમે ક્યાંય ઊંટ જતું જોયું છે? ફકીર કહે, ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે. શું કહે છે ફકીર, પેલા વેપારી પૂછે છે કે એની જમણી આંખ ફૂટેલી છે. જમણી આંખ જે છે એવી છે, કાંઈ કહીએ આપણે, કાંઈ છે તે ડાબે પગે ખોડું છે. એટલે કે તે ડાબે પગે શું છે, ખોડું. ખોડું એટલે કે આપણે જોઈએ તે ખોડ વાળું અથવા તો લગડું. કેવું છે, એક પગે લગડું છે. એવું કહ્યું છે તે એક પગે લગડું છે. તેનો આગળ દાંત પડી ગયો છે. ઊંટનું વર્ણન કરે છે, કોણ કહે છે, ફકીર બાબા કહે છે કે જે ઊંટ છે એની એક આંખ જમણી આંખ શું થઈ ગઈ, ફૂટી ગયેલી છે. બીજું કે એક પગે લગડું છે, એક દાંત પડી ગયેલો છે. તેની એક બાજુ મધ તથા બીજી બાજુ ઘઉં લાગ્યા છે. શું કહે છે, તેની એક બાજુ શું છે, મધ અને બીજી બાજુ ઘઉં લાગ્યા છે. લાગ્યા છે એટલે મૂક્યા છે. બીજે ઊંટ હોય છે એની ઉપર આપણે માલ સામાન મૂકતા હોય છે. તો કહે છે કે એક બાજુ મધ મૂક્યું છે, બીજી બાજુ ઘઉં મૂક્યા છે. ફકીરને આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો. કે જે ફકીરે સવાલ પૂછ્યા, કયા સવાલ પૂછ્યા, કે જે એની એક આંખ ફૂટેલી છે, એક આંખે એક પગે લગડું છે, એટલે કહે છે કે એક દાંત પડી ગયેલો છે, અને એની એક બાજુ મધ છે અને બીજી બાજુ શું છે, ઘઉં છે. એટલે ફકીરે એને પ્રશ્ન પૂછે છે. તો કહે છે વેપારી રાજી થઈને કે ફકીર બાબા, એ જ મારું ઊંટ. તો કહે છે ફકીર બાબા, એ જ મારું ઊંટ, તમે તેને કેમ જોયું? કહે છે કે એ જ મારું ઊંટ છે, તમે તેને કેમ જોયું? અમે સૌ ક્યારે તેને શોધીએ છીએ. શું કહે છે, અમે બધા જ જે વેપારી હોય છે અને માણસ હોય છે બધા શું કરતા ઊંટને શોધતા છીએ, અમે બધા એ ઊંટને ક્યારના શોધીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ જોયું નથી. શું કહે છે, પણ મેં તમારું ઊંટ જોયું નથી. હવે એની જે વર્ણન કીધું છે બધું સાચું છે. તો ફકીર કહે છે, પણ મેં તમારું ઊંટ નથી જોયું. ફકીરનો આ જવાબ સામે પેલા વેપારી થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે. જે ફકીરે વર્ણન કર્યું એના આધારે વેપારી લાગે છે કે આ ફકીર બાબાએ મારું ઊંટ તો ચોક્કસ જોયું છે, પણ તેના ઉપર માલની લાલચ છે તે મને બતાવવા માંગતો નથી. કે છે પણ તેની ઉપર જે માલ છે, હીરા જવાહરાત છે, સોનું છે, તે બધું છે, તેની લાલચ, લાલચ એટલે કે લોભ, લોભને કારણે તે મને તે બતાવતો નથી. તેને જરા કલકાઈ છે. ફકીરને કહ્યું કે જે કરકાઈ રીતે છે એટલે કે સપ્તાહી કહે છે, એની બધે શું કહે છે, કરકાઈ રીતે સપ્તાહીથી કહે છે, ડાયાદે મારું ઊંટ મને આપી દો. શું કહે છે, ડાયાદે ને એટલે સારા થઈને તમે માધ્યમે જે ઊંટ જોયું છે મને મારું આપી દો. તેના ઉપર કિંમતી જવેરાત પણ હતું. શું છે, તેની ઉપર કિંમતી શું છે, જવેરાત. જવેરાત એટલે હીરા માણેક મોતી જવાહીર જે છે બધી, એ બધી તેના ઉપર લાદેલી છે, ત્યાં મૂકેલી છે. જો નહીં આપો તો પકડી રાજા પાસે લઈ જવા પડશે. શું કહે છે, જો તમે મને નહીં આપો તો હું તમને રાજા પાસે લઈ જઈશ. કેમ કે મારા હીરા જેવા મોતી એમાં લાદેલા છે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું. શું કહે છે ફકીર, કહે છે અરે શેઠજી, હું તમને ખરું ખરું એટલે સાચું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી, કે મેં તમારું ઊંટ જોયું જ નથી. ને પછી તેના પર જવેરાતની તો વાત જ થઈ. શું કહે છે, તો પછી એના પછી જવેરાત લાગે છે, મને શું ખબર કે તમારે જવેરાત છે કે નહીં, મને એ બધું જે
ખબર જ નથી. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. પેલો વેપારી શું લાગે છે? ગુસ્સો આવી જાય કે વેપાર વગેરે હું જોઉં છે મારું પણ મને બતાવતો નથી. શા માટે? કે એને લાલચ છે, લોભ છે કે એના પર જરૂરિયાત હું લઈ લઈશ. તેણે પોતાના માણસને કહ્યું, આ પગને પગે રાજા પાસે લઈ જ ચાલો. શું છે? લાવેલા માણસો હતા વેપારી એટલે કહે છે કે પગીને પકડી લો અને રાજા પાસે લઈ લો. રાજાએ પગીની ઝડપી લેવાય. શું છે? રાજાએ પગીની શું લેવાય? ઝડપી લેવાય. ઝડપી એટલે કે એ આપણને આપ્યું છે એની તપાસ કરાવી. શું લેવાય? એમ રૂઢિપ્રયોગ બોલીએ ઝડપી લેવડાવી એટલે કે જાંચ કે તપાસ કરાવી. એ જાંચ તપાસ કરાવી છે પણ કશું જરૂરિયાત એની પાસેથી નીકળ્યું નહીં. તપાસ કરાવી પગીને જે જોલો હોય છે બધું ચેક તપાસ કરી છે પણ એમાંથી કાંઈ મળતું નથી. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર. એટલે વેપારીના ઊંટનું જ હતું. શું છે? પરંતુ જે વેપારીનું જે ફકીરે અવલોકન કર્યું હતું અને જે જાણકારી આપી હતી વર્ણન કર્યું ઊંટનું વર્ણન કર્યું એટલે કે શું શું કર્યું, કેવી કેવી બાબત હતી તે તમામ આપી હતી બધી. એટલે વેપારીના ઊંટ જેવી જ હતી. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મને. એટલે આપણે પણ સામાન્ય રીતે જે બધી જ વાત તે સાચી હતી હવે આપણે કહી શકીએ કે એની પાસે એ વસ્તુ નથી. હમણાં આપણી પાસે કપાસ ખોવાઈ ગયો હોય અને કોઈ વ્યક્તિ આપણે સમજાવે કે આ બધા તારા કપાસ આ કલરનો હતો, આવો હતો, તેની પર આ ફોટો હતો, તો આપણે તરત માની લઈએ કે આ કપાસ મારી પાસે આની પાસે હશે. એટલે પેલા વેપારી લાગે છે કે આને જે પણ વળાવે તે બધું જ મારા ઊંટ જેવું છે. એટલે ઊંટ આ ફકીર બાબા પાસે છે. તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ કંઈક સંતાડી દીધું છે. શું છે? એના ઉપર જે ઝવેરાત છે, સોના ચાંદી જે મોતી છે, તેની લાલચને કારણે તેને તે ઊંટને ક્યાંક જંગલમાં સંતાડી દીધું હશે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાને એવું લાગે છે કે આની પાસે ઊંટ છે અને તેની લાલચને કારણે તે ઊંટ બતાવતો નથી. એટલે રાજાએ સખત સજાય કરવાની હુકમ કરે છે. રાજાનો હુકમ સાંભળી ફકીર ભૂલ્યા. રાજાએ હવે હુકમ કર્યો કે આને શું કરો? સજા કરો. હવે રાજાને હુકમ સાંભળીને ફકીર કહે છે, રાજાજી રહેમ, એટલે રાજાજી મારા ઉપર દયા કરો, પહેલાં મારી વાત સાંભળો. શું કે છે? મારી પર દયા કરો અને પહેલાં જે મારી વાત છે તે સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. શું કે છે? ખરેખર કે સાચીમાં મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવનમાંથી કેટલાય વર્ષથી રહું છું. શું કે છે? વાત એવી છે કે હું ઘણા સમયથી આ જે જંગલ છે વનવગ્રહની અંદર ઘણા સમયથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. શું છે? એને જે ફકીર હતા એને અવલોકન કરવાની ટેવ હતી. નિરીક્ષણ કરે, તપાસ કરે, પણ બધી જ વસ્તુ એ એમની ટેવ હતી. આજે સવારે જ્યારે હું વનવગ્રહમાં જતો હતો, શું કે છે, આજે સવારે હું જંગલમાંથી જ્યારે પસાર થતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. ત્યારે પસાર થતો હતો ત્યારે ઊંટ ચાલી નીકળ્યું ત્યારે ધૂળ હોવાને કારણે તેના ઊંટના પગલાં હતા. તો તેની સાથે માણસના પગલાં ન હતા. પરંતુ શું હતું? ઊંટના પગલાં તો જોયા પણ તેની પાસે કોઈ માણસના પગલાં હતા નહીં. તે બધી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસે છૂટું પડી ગયેલું હોવું જોઈએ. કે જે કે ઊંટ જે નીકળ્યું એના પગલાં તો હતા પણ એની પાછળ કોઈ માણસના પગલાં હતા નહીં. એટલે મને લાગ્યું કે આ જે ઊંટ છે એના માલિક પાસેથી છૂટી પડી ગયેલું છે એટલે કે ભાગી ગયું છે. પગલાના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરેલા હતા. જે માર્ગ હતો, જે રસ્તો હતો, પગલા હતા એની એક જ બાજુના એક જ સાઈડના પાંદડા ખાધેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાનું હોવું જોઈએ. કારણ કે ઊંટની એક આંખ એ દેખાતું એટલે કાનું હતું. અહીંયા શું કહેવાય? કાનું એટલે કે એક ખોટલું હતું એટલે એક આંખે દેખાઈ દેવું ન હતું. એટલે એક બાજુમાં તે પાંદડા ખાતું હશે એટલે કે એક આંખે કાનું હશે એવું મેં અનુમાન અવલોકન કર્યું. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. શું કે છે? એના જે પગલાં પડ્યા હતા ત્યારે એક બાજુના પગલાં હતા કેવા દેખાતા? આછા, ઓછું એટલે કે આછા દેખાતા હતા. એટલે કે એક પગ એવો હશે ખોડો હશે. તે પછી મેં ધાર્યું કે એ પગે ખોડું હશે એટલે કે એ પગે લંગડું હશે. એટલે ધારે કોઈ લંગડો હોય તો એ પગ નીચે ધીમો રહેવું એટલે એનો પગ શું હોય? પગ પડશે નહીં, પગલાં પડશે નહીં. એટલે એક પગે લંગડું હશે એમ મેં ધાર્યું. તેણે જે પાંદડા કર્યા હતા, જે મોટે જે પાંદડા એક બાજુથી ખાધા હતા તે કર્યા તે ખાધા તે
પાંદડા પછમાનો ભાગ લટકતો રહી ગયો હતો કે જે ઊંટે જે પાંદડા ખાધા હતા એમાં જે વચનો ભાગ હતો પાંદડાનો કેવો હતો લટકતો હતો તે પછી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે એના પછી મેં અવલોકન લગાવ્યું કે શું કહે છે કે આનો એક દાંત પડી ગયેલો હોવો જોઈએ તેના માન્યું એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી જે ઊંટ પસાર થયું હતું તેને એક બાજુ સ્થાને એક બાજુ શું હતું ઘઉં દોડાયેલા વેરાયા હતા અને બીજી બાજુ મધ વેરાયું અને એટલે દોડાયું હતું તેને કારણે માખો પણ બળબળતી હતી એ ઉપરથી મેં અનુમાન લગાવ્યું એટલે કે અવલોકન કર્યું કે ઊંટની એક બાજુ શું હશે ઘઉં હશે અને બીજી બાજુ મધ હશે કોઈ માણસ તેની પર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે શકે છે કોઈ પણ વ્યક્તિ હોય તે ઉપર બેઠો હશે ઊંટ ઉપર તો તે ઘઉં અને મધ જે વેરાયા હતા તે વેરાવા દેશે નહીં પડવા દેશે નહીં તો દોડાવા દેશે નહીં એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાતું છે શું શું કહે છે એ પછી મેં માની લીધું કે એ ઊંટ ત્યાં ધણી ધણી એટલે કે માલિક શું કહે છે એ માલિક પાસેથી નાતું હશે થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો અને આ બધું મેં અવલોકન કર્યું અને હું આગળ નીકળ્યો એ થોડે દૂર જતા મને આ વેપારી સામે મળ્યો અને મને ઊંટ વિશે પૂછ્યું તો મેં અવલોકનને આધારે એ બધી હકીકત તેમને જણાવી મેં તેને ઉપરનું ઊંટનું વર્ણન કહ્યું છે કે જે જે ઊંટનું વર્ણન કર્યું કે શું શું અને કેવી કેવી એ વિસ્તારથી કહે છે અને મેં એમને કીધું છે વિસ્તારથી તે ઉપરથી તેને લાગ્યું કે તે ઊંટ મેં જોયું છે તે વર્ણનને કારણે વેપારીને લાગ્યું કે ઊંટ મેં જોયું હશે પણ ઝવેરાથી લાજો હું તેને બતાવતો નથી પણ એમને એવું લાગે છે કે ઉપર ઝવેરા છે તેને લાજો હું તેમને આપતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી શું કહે છે રાજાને કહે છે ફકીર કે સાચીમાં મેં ઊંટ કંઈ જોયું પણ નથી અને મેં સંતાડ્યું પણ નથી રાજાએ આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી હવે જે ફકીરે વાત કીધી છે તે વાત સાંભળીને રાજાને લાગે છે કે ના ફકીર સાચું કહે છે કે એમણે ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું નથી માત્ર એમણે અવલોકન કર્યું છે તે ઊંટ વિશે જે કહ્યું છે તે અવલોકન કરવાની ટેવ પરથી કહ્યું છે શું કહે છે એમ જે ઊંટનું વર્ણન કર્યું છે ને એ માત્ર તેમની અવલોકન કરવાની ટેવને કારણે જ કહ્યું છે રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા શું કહે છે રાજા એને ઇનામ આપે છે શા માટે કે એની અવલોકન કરવાની શક્તિને કારણે અને એને ખૂબ વખાણ કરે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 11 ઉપર ફકીર પૂર્ણ થાય છે બીજા વિડીયોની અંદર આપણે પ્રકરણ 12 સમજીશું